હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આજે આપણે સ્ટેન્ડર્ડ સેવન્થમાં ગુજરાતીમાં સેમેસ્ટર ટુમાં ચેપ્ટર નંબર નાઇન નાઇન જોવાનું છે કે જેનું નામ છે કદર કદર ચેપ્ટર જે એક લોકકથા છે અને આ લોકકથાના લેખક છે દોલત ભટ્ટ તો અહીં પ્રસ્તુત લોકકથામાં દોલત ભટ્ટ લેખક દૌલત ભટ્ટે ખૂબ જ સારી વાત કરી છે જેમાં એક મદદગાર એવા વાલા વિશે આપણને સુંદર વાત રજૂઆત કરી છે તો આપણે ચેપ્ટર રીડ કરીએ એ પરથી આપણને ખ્યાલ આવે કે વાલા કેશરિયાએ પોતાની ઉદારતા કેવી રીતે પ્રગટ કરી છે આપણે ચેપ્ટરની સમજૂતી મેળવીએ પાઠ નવ કે જેના લેખક છે દૌલત દોલત ભટ્ટ અહીં બોક્સમાં આપણને આ લોકકથા વિશે થોડી માહિતી આપે છે કે પ્રસ્તુત લોકકથામાં કથાનાયક એટલે કે મેન જે નાયક છે એ વાલા કેશરીયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે રાઘોબા અમરેલીના શુભા બન્યા પછી પોતાની આબરૂના રખેવાને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવે છે કદર કરી એટલે કે અહીં એક વ્યક્તિ છે વાલોકેશરિયો કે જે પોતે કોઈ પણ જાતનું ઓળખાણ વગર દરેક વ્યક્તિને મદદ કરે છે સાથે સાથે જ્યારે એક વ્યક્તિ છે જેમને વાલા મદદ કરી છે એ રાઘોબા જ્યારે અમરેલીના શુભા બને છે એટલે કે સેનાપતિના વડા બને છે સુબેદાર બને છે ત્યારે જે વ્યક્તિએ એમને મદદ કરી હતી એ વાલા કેશરિયાને પણ આવા સમયે એ કેવી રીતે એ મદદનું વેણ ચૂકતે કરે અથવા તો એ મદદની કદર કેવી રીતે કરે તે અહીં લોકકથામાં સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવે છે આપણે લોકકથા વાંચીએ સાથે સાથે સમજૂતી પણ મેળવીએ કરુણ કી નદીનું નામ છે કરુણુકી કરણું નદી આમ તો નાનકડી એટલે કે સાવ નાની છે પ્રવાહ પ્રવાહે પાતળો એટલે કે નાની છે એટલે જે વહે છે એ વહેવાનો પ્રવાહ પણ એકદમ પાતળો છે પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો લીલો કુંજાર એટલે એકદમ લીલો છ મેનો જે કાંઠો છે એ રહેતો કરુણુંકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામ પા ગામમાં પાછા વળતા એટલે કે આ જે નદી છે કરુણુકી એના કિનારાએ પશુ ઘાસચારો ખાય અને ટોપરા જેવું એટલે કે ટોપરું જે આવે છે નાળિયે એનું મીઠા મીઠું પાણી પીને પશુઓ પાછા પોતાના ગામમાં ફરી જતા આવી રૂપકડી રૂપકડી એટલે કે સુંદર આવી રૂપકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે આવી સુંદર નદીના કિનારા ઉપર એક ગામ આવેલું છે ગામનું નામ છે ગરણી ગરણી ગામ તો ખોબા જેડું ખોબા જેટલું એકદમ નાનું છે પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી છે રૂડપ એટલે કે એની સુંદરતા એની સુંદરતા આંખે વળગે એવી છે ગામમાં વસનારા માણસો ઓલદોલ ઓલદોલ એટલે કે દિલાવર ગામમાં જે ઘરણી ગામ છે ત્યાં જે લોકો રહે છે એ લોકો પણ એ માણસો પણ દિલાવર છે દિલના સારા છે તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો એટલે કે આ બધા કરતા એકદમ સવાયો એટલે કે વધારે તો એવો વ્યક્તિ છે વાલો જાતનું ચારણ એટલે કે એની જાત ચારણ છે કાસ્ટ અને તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો એટલે કે એનો જે કામ છે ધંધો છે વ્યવસાય એ ઘોડા વેચવાનો અને એને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત એટલે કે નાના હતા ત્યારથી એને ઘોડા જ્યારે નાનો હતો બાળક ત્યારથી એને ઘોડા પ્રત્યે વધારે લગાવ હતો વધારે પ્રેમ હતો એની પાસે અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેશરિયાના તબેલામાં હળહણાટી કરે તબેલું એટલે કે ઘોડાને રાખવાનું સ્થાન તો હવે આ તબેલામાં આ વિવિધ પ્રકારના અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ અવાજ કર્યા દેખાતા હતા આવો વાલો કેસરિયો એક દી દી એટલે કે એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો હવે એક દિવસ એ વડોદરા જાય છે મીટ મંડાતા મીટ મંડાતા એક રૂઢિપ્રયોગ છે એટલે કે નજર સ્થિર થઈ જાય એવું મીટ મંડાતા જ મન ઠરી જાય મન ઠરી જાય એટલે કે સંતોષ થાય મનને અથવા તો મનમાં એ ગમી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા બધા જ ખુશ ખુશ થઈ જતા એટલે કે એક જ નજરમાં ઘોડાને જોઈએ ને તો આપણા મનમાં એ ઘોડાનું ચિત્ર વસી જાય આપણને ગમી જ જાય હજાર રૂપિયાની વાસણી હજાર રૂપિયાની વાસણી વાસણી અહીં એક સિક્કા સાચવવાની નાની એવી કોથળી છે એટલે કે પહેલાં અહીં જે વાલોકિશોરો છે એ પોતે જે કપડાં પહેર્યા છે એમાં આવી રીતે વાસણી એટલે કે એક કોથળી બાંધતો હતો હવે એ કોથળીમાં હજાર રૂપિયા નાખીને કેડીએ બાંધી એ કોથળીને એની કેડે બાંધી કમરે બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી ખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એટલે કે એને જે મુસાફરી કરી એ મુસાફરીમાં જ એના પાંચસો રૂપિયા તો ખર્ચાઈ ગયા હતા વપરાઈ ગયા હતા એક પંખોડો ખપતો ન હતો ન પછી તો અહીંયા લોપ એક અક્ષર થયો છે હ નહોતો એટલે કે અહીં જે વાલોકેશોરી ઘોડાને વેચવા આવ્યો હતો પણ એમાંથી એક પણ ઘોડો એનું વેચાયો નહોતો ખપતો એટલે વેચાતો એક પણ ઘોડો વેચાતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા એટલે કે વાલાકેશરે જે ઘોડો વેચવા આવ્યો છે એ ઘોડાની કિંમત સાંભળીને બધા જ પાછા વળી જતા હવે વાલા કેશરિયાનો એક પણ ઘોડો વેચાતો તો ન હતો એટલે શું કર્યું છેવટે આખરે કેશરિયાએ વડોદરાને રામ રામ કરીને એટલે કે વડોદરાથી વિદાય લેવાનું વિચાર્યું અને રામ રામ કરીને ગરણી એટલે કે એના ગામ ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો કે અહીં તો એના ઘોડા વેચાતા નથી એટલે વડોદરામાંથી વિદાય લેવી છે ને પોતાના ગામ પાછા જવું છે એવો નિર્ણય કરે છે વડોદરા ઉપર ભગવાન સુરજ દાદાના તેજ પથરાવા માંડ્યા છે સુરજ દાદાના તેજ પથરાવા માંડવા એટલે કે બપોરનો સમય થવા લાગ્યો છે જાતવંત જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેશરિયાએ વડોદરાને વેગડું વેગડું એટલે કે છૂટું વેગડું મૂકવા મૂકવા પગ ઉપાડ્યા એટલે કે પોતે ખુદ પાંચ ઘોડાઓને સાથે લઈને અહીં વડોદરા આવ્યો હતો પણ હવે વડોદરાથી છૂટું થવા માટે એને પોતાના પગ ઉપાડ્યા પાણી પંથા એટલે કે પાણીનો જે પ્રવાહ છે પાણી જેમ વહે છે ખૂબ જ ઝડપથી એ રીતે એ રીતના ઘોડાઓ અને પાછા વગર અસવારના એટલે કે ખાલી એક જ અસવાર તરીકે કેશર્યો હતો બાકી પાંચે પાંચ ઘોડા અસવાર વગરના હતા એટલે કે એની ઉપર કોઈ માણસ બેઠેલું ન હતું પછી એની ચાલમાં પૂછવું શું આ પાંચ ગોળાઓ એટલે એની ઉપર કોઈ અસવાર નતો એને લગામ રાખવા માટે કોઈ હતું નહીં એટલે કે તો પછી પાણી વેગે ચાલે દોડે કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી હવે કેસરિયા એક ઘોડા ઉપર સવાર થયેલો હતો રાંગવાળી એટલે કે એક ઘોડા ઉપર બેઠો હતો બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા એટલે કે એની આસપાસ ફરતા ખનગનતા ચાલવા માંડ્યા એટલે કે બાકીના ઘોડાઓ કે શરીર જેમ જાય એ રીતે જાય જાય દી ખજૂરી ખજૂરની પેશી જેવો વાન એટલે કે અહીં જે ઘોડાઓ છે એમનું વાન વાન એટલે કે એમનું આખું શરીર એકદમ ખ ખજૂર કેવી રીતે કોમળ હોય છે એવું લીસ્સું હતું હાથ મૂકો તોય લપસી જાય એટલે કે એટલું નાજુક એમનું શરીર હતું કે આપણે જેમ હાથ મૂકે તો પણ આપણો હાથ એમાં લપસી જાય અને એમની જે ચામડી સુવાળી ચકચકતી ચામડી ચમકતી એમની જે ચામડી છે એની પર જે રૂવાટી છે એ એકદમ ચમકતી હતી સૂર્યને કારણે કાન સૂરીને દોડીએ ચડાવતા એટલે કે આ જે ઘોડાઓ છે એ જેમ કે એ રીતે સતર્ક થઈ જતા કંઈક બોલે અને એ સાંભળીને સતર્ક થઈ જતા એવા ઘોડા હતા તો આપણને પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે ઘોડાનું વર્ણન કરો તો આપણે અહીં આપી શકીએ છીએ કે જાયદી ખજૂરી જેવો એમનો વાહન હતો એમની ચામડી એટલી લીસી હતી સુંવાળી હતી કે હાથ મૂકતા જ લપસી જાય અને ચમકતી હતી અને જેઓ કંઈક બોલે એ સાંભળીને તરત જ આ ઘોડાઓ સતર્ક થઈ જતા એટલા હોશિયાર હતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઉડીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે એટલે કે આ ઘોડાઓનું શરીર એટલું સુંદર હતું કે એવું જ લાગે કે ભગવાનના ઘરેથી જ એ મલમલ ચાદર ઓઢીને આવ્યા છે વાલાનું મન આજ વડોદરા માટેથી ઊઠી ગયું છે એટલે કે હવે એને વડોદરામાં રસ ન રહ્યો એનું મન ત્યાંથી ઊઠી ગયું કે હવે એને કંઈ મળે એમ છે નહીં જ્યાં પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે એટલે કે એના મનમાં ઉતાવો છે કે ક્યારે એના ગામ પહોંચી જાય પણ ગરણી કાંઈ ઘોડાને ઘર થોડું છે ઘરે થોડું છે એટલે અહીં એમ કહેવા માગે છે કે ગરણી એ એટલું નજીક ન હતું કે ઝડપથી પહોંચી પણ જવાય વાટ ખર્ચીથી વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડે બાંધી છે હવે વાલા પોતાના કેડે જે વાસણી હતી એ પાંચસો રૂપિયાની વાસણી એટલે કે એ કોથળી પોતાના કેડે બાંધી છે પોતાની ખોરીકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી થઈ જશે એવી ધરપત હૈયામાં છે એટલે પાંચસો રૂપિયાની પાસે છે એટલે વાલા એમ જ છે કે પોતાની જરૂર છે ખોરાકની એ મળી જશે સાથે સાથે ઘોડાને પણ જે જરૂર છે ખોરાક જીવન જરૂરિયાત એ પણ મળી રહેશે એટલે કે ઘોડા કે એનું અનાજ ખાણ મળી જશે જોગાણ એટલે કે એનું ખાણ અને એ એના હૈયામાં એટલી ધરપત તો હતી વડોદરાની બહાર પગ દીધું એટલે કે વડોદરાનો જેવો એ બહાર જાય છે ત્યાં તો એક ખોરડામાંથી ખોરડું એટલે કે એક નાનું ઘર એક નાનો એવો રૂમ તો એ રૂમમાંથી ગોદડા વાસણ ઘરની નાની મોટી તમામ સોનો ઢગલો એટલે કે જે નાની મોટી જરૂરી એવી વસ્તુઓ છે બધી જ વસ્તુઓનો ઢગલો જાતે ભાળ્યો ભાળ્યો એટલે કે જોયો એટલે કે એ રૂમની બહાર એ ખોરડાની બહાર એણે આ બધો જ ઢગલો જોયો બેક બેક ડગલા આગળ હાલ્યો હાલ્યો એટલે કે ચાલ્યો થોડા બે બે ત્રણ ડગલા એ આગળ જાય છે ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાશા સંભળાળા એટલે કે નાના બાળકોના હૃદયમાં ફાટ પડી જાય કાળજા કપાવે હૃદયને એવા દુષ્કા રોડ રાડ પામ રાડ પાડતા એવા છોકરાઓ નો અવાજ સાંભળ્યો અને કોણા એટલે કે એકદમ નરમ વાલા કેશરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ એટલે કે એમને આ સાંભળતા જ ઘોડાની લગામ તાણી લીધી એટલે કે ઘોડાને ઊભા રાખી લીધા તમાશો જોવા તો ટોળું ભેગું થયું હતું એટલે કે આ ઘરમાં જે બની રહ્યું છે કંઈ પણ ખરાબ તો એ જોવા માટે તો ઘણા બધા આજુબાજુ ટોળા તો ઊભા જ હતા ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને એટલે કે ટોળાને થોડું ખસેડીને વાલો કિશરીઓ ઘરને અલગ જઈને ઊભો રહ્યો એટલે કે થોડા ઘણા લોકોને આગા પાસા કરીને વાલો કિશરિયો ઘરની નજીક જ જઈને ઊભો રહી ગયો જોતા જ કિશરીયો મામલો પામી ગયો એટલે કે એને જેવી ખબર પડી કે આવું કંઈક છે એ ત્યાં ઊભો રહ્યો તરત જ એને ખબર પડી ગઈ કે સાનો મામલો છે કઈ ઘટના બની હશે લેણદારની ટાપ ઉતરી હતી લેણદાર એટલે કે લેવાવાળા જે લેનાર વ્યક્તિ છે એટલે કે એવા શેઠની ટાંપ એ લોકો અહીં આવ્યા હતા ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા એટલે કે જે પણ ઘરમાં જે પણ સામાન છે એ બધો બહાર ફેંક્યો હતો એ બધું પગમાં આવતું હતું યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી એટલે આ જે એક વ્યક્તિ છે મરાઠો છે એના મોઢા ઉપર લાચારી હતી મશ વળી ગઈ હતી એટલે કે એના મોઢા ઉપર લાચારી હતી તાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો વાલાએ આ જે વ્યક્તિ તાપ લઈને આવી છે એટલે કે જે લેણું લેવા આવે છે એ વ્યક્તિ પર એને નજર નાખી અને પ્રશ્ન કરે છે શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો વાલો કિશોરીઓ કોઈને પણ અહીં ઓળખતો ન હતો છતાં ત્યાં આવેલા શેઠને પૂછે છે શેઠ કેટલા રૂપિયા બાકી છે તમે આંક બોલો કેટલા રૂપિયા આપવાના છે ત્યારે શેઠ તને સામે જવાબ આપે છે ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા અહીં શેઠ એને આ રીતે જવાબ આપી દે છે કે તારો રસ્તો પકડ તું અહીંથી ચાલ્યો જા અને શેઠના અવાજમાંથી થોડો તિરસ્કાર પણ છૂટ્યો એટલે કે વાલાને ત્યાંથી ભગાડે છે એવો એમને અવાજ પણ લાગ્યો ત્યારે વાલો થોડો શાંતિથી બોલે છે બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાઓના આહુંડા મારાથી જોવાતા નથી એટલે વાલો કિશોર્યો જે દિલાવર છે કોમળ હૃદયનો છે એ નાજુક ખાઈએ એકદમ નરમાશથી બોલે છે કે બાપા તમે કહો કે કેટલા રૂપિયા આપવાના છે મને આ છોકરાઓના આંસુ એમના દુ દર્દ એમની બૂમો કે રાડ મને સંભળાતી નથી કે જોવાતી પણ નથી અને શેઠનો મિજાજ તરળ્યો હવે સેજ શેઠ છે થોડા અભિમાનવાળા છે અને થોડા ગુસ્સે પણ થઈ જાય છે આવ્યો મોટો કેટલાનું લેણું દાતાનનો દીકરો શેઠ આવી રીતે એને પૂછી લે છે કે આવ્યો પાછો કેટલાનું લેણું કહેવા વાળો શું તું દાતાનો દીકરો છે હવે ખેસ ફંગોળતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે ફરીથી ખભે જે ખેસ રૂમાલ નાખ્યો છે એને ખેસ કહેવાય તો ખેસ ઉઠાવીને ફરીથી ખભા ઉપર નાખીને શેઠ બોલે છે બોલ તું પાંચસો રૂપિયા આપીશ એક પળે અને બીજી જ પડે કેસરિયાએ કેળીએથી વાંસળી એટલે કે વાંસણી એટલે આપણે આગળ જોઈ ગયા છે કૂથળી તો એ પૈસા મૂકવાની એ કેળેથી ઉછોડી મૂકીને મૂળાના પતિકા જેવા પાંચસો રૂપિયા ગણી દીધા એટલે કે પોતાના જે વાંસણી છે એ વાંસણીમાં પાંચસો રૂપિયા હતા એ ગણીને ઉપરથી કોઈ ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું એને પાંચસો રૂપિયા આપી દીધા એટલે જુવાન મરાઠા જે અહીં જેના ઘરે શેઠ લેણું લેવા આવ્યા હતા એ મરાઠાને તો એવું જ લાગ્યું કે ભગવાને કોઈ એમને માટે દેવદૂત ફરીસ્તો તો દેવદૂત દેવ દેવનો માણસ ભગવાનનો માણસ ઉપરથી આવ્યો છે એવું મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખેવાલા કેશરિયાને જોઈ જ રહ્યા એટલે કે આટલી સત્યતા આટલું દિરાવર વ્યક્તિ પહેલી વાર જોઈને રાઘોબા તો વાલા સામે અચંબા અને આશ્ચર્ય સાથે સરપ્રાઇઝ સાથે એની સામે જોઈ જ રહે છે સદાય ખુમારીમાં તરબોળ રહેતા એટલે કે હંમેશા પોતાએ ગર્વ સાથે જીવતા એવા રાઘોબા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળું આ વાલો કિશરીઓ કોતરાઈ ગયો એટલે કે એમના હૃદયમાં એમના મનમાં આ વાલા ચિત્ર ઠરી ગયું એમને ખૂબ જ સારું લાગ્યું પૂછે છે ભાઈ તમારું નામ ત્યારે વાલો કિશરિય કહે છે નામ ભગવાનનું અને કામેય ભગવાનનું એટલે કે મારું નામ પણ ભગવાન જેવું જ છે અને મારું કામ પણ એવું જ કંઈક છે આટલું બોલીને ઘોડે ચડી જાય છે અને હાલવાની તૈયારી જ કરતાં કેશરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો ફરીથી બોલે છે તમારું નામઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે એટલે કે છે જો તમે વાલો કિશરિયા જેવો નીકળવા જાય છે હાલવાની ચાલવાની તૈયારી જ કરે છે ત્યાં જીવાન મરાઠા ફરીથી બોલે છે કે જો તમે મને તમારું નામ કે તમારું સરનામું ઠામ એટલે કે સરનામું તમે જે રહો છો એ સ્થળ નહીં જણાવો તો તમને મારા છોકરાના સમ છે કસમ છે તમને લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા થોડું બોલે છે વાલો કહે છે કે મારું નામ વાલો કૈશરિયો ગામ મારું ગરણે અમરેલી પરગણાનું એટલે કે અમરેલી જિલ્લાનું અમરેલી જિલ્લાનું મારું ગામ છે ગરણે લ્યો તારે રામે રામ અને એમને નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો જાય છે આટલો જ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યા એટલે કે ઘોડાને જવા દે છે મરાઠાના છોકરાના આંસુલ ઉછીને નીકળેલા કેશરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી એટલે કે મરાઠા યુવાન મરાઠા રાઘોબાના છોકરાઓનો આંસુલ ઉછીને એમને સાંત્વના આપીને એટલે કે આટલી મોટી મદદ કરીને વાલો કિશરીઓ ત્યાંથી નીકળે છે ત્યાં રસ્તોમાં રનોલી આવે છે રનોલી ગામ ત્યાં પોતાનો એક ઘોડો વેચી દે છે અને એને વાટ ખર્ચી એટલે કે જે પૈસા છે એ પૈસા પાંચસો રૂપિયા જેવું તો એને મળી રહે છે એટલે કે એના જરૂર પૂરતા એને પૈસા મળી રહે છે અને વાટ ખર્ચી નીકળી જાય છે અને વાત ઉપર દોઢ ડાયકો ગળથોલિયા ખાઈ ગયો એટલે કે વાત ઉપર એટલે કે આ જે ઘટના બની છે એને દોઢ દાયકો દોઢ દાયકો એટલે કે એક દાયકો બરાબર દસ વર્ષ એટલે દોઢ ના અડધા પાંચ એટલે કે દસ વત્તા પાંચ એટલે કે આ વાતને આ ઘટનાને પંદર વરસ તો થઈ જ ગયા હવે પંદર વરસ પછી ફરીથી ગરણી ગામમાં કંઈક બને છે હવે ગરણી ગામનું અહીં વર્ણન છે સવારનું કે ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે એટલે કે સવાર થવા લાગી છે કરુણકીના લીલા કુંજાર એટલે કે ઘટાદા વૃક્ષો લીલુંછમ ઝાડવા કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં એટલે કે ત્યાં કાંઠા ઉપર એક મંદિર આવેલું છે ભગવાન ગરણેશ્વરનું એ મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે એટલે કે બ્રાહ્મણો મંદિરમાં મંત્ર ગાઈ રહ્યા છે અને ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે એટલે કે રાત સુધી જે ખીલે બંધાયા હતા બંધ હતા એવા ઢોર હવે પોતાના ટોળામાં જઈ રહ્યા છે બાર બરાબર એ ટાણે ટાણે એટલે કે સમય બરાબર આવા જ સમયે ગામમાં અમરેલીના દસ સવાર દાખલ થયા એટલે કે ગરણી ગામમાં દસ સવાર સવાર સવારમાં આવી જાય છે એમની કાયા કદાવર કદાવર એટલે કે ખૂબ જ મોટી ખૂબ કદાવર કાયા છે રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે એટલે કે આટલી મોટી જે શરીર છે એ રાજના પોશાકમાં એટલે કે રાજાના પોશાકમાં ઢંકાયેલી દેખાય છે અને દરેકના ખભા ઉપર જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે એટલે કે એ લોકોના ખભા ઉપર જામનગરી એવું ભરતી કામ થઈ રહ્યું થયેલું છે મોં પર પંથ પંથ એટલે કે રસ્તો મોઢા ઉપર પંથ કાફ્યાની ધૂળની જણ ઉડેલી છે એટલે કે એમના મોઢા ઉપર આટલો લાંબો રસ્તો કાપીને આવ્યા છે તો એ ધૂળ પણ એમના મોઢા ઉપર ઉડેલી છે આંખુમાં રતાસ ફૂટેલી છે એમની આંખો પણ એટલી ભારે ભારે થઈ ગઈ છે અને માથા ઉપર સાફાના એટલે કે માથા ઉપર જે બાંધેલો છે સાફો એમાં જે છોગા લહેરી પવનમાં પણ એ છોગા લહેરી રહ્યા છે અણધાર્યા અણધાર્યા એટલે કે ધાર્યું ના હોય એ રીતે અણધાર્યા રાજાના સોરી રાજના સિપાયું સિપાયું એટલે કે સિપાહી રાજના સિપાયું ગામમાં આવેલા ભાડીને માણસો તો હિપતાઈ ગયા એટલે કે આ બધા માણસો તો ડરી જાય છે કે કંઈ પણ થયું નથી અને રાજાના સિપાહીઓ અહીં આવ્યા છે તો એમાંથી એક સિપાહીએ પૂછ્યું વાલા કેશરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહી આવું પૂછે છે તો ટોળામાંથી એક માણસ જવાબ આપે છે બાપુ આથમણા બારનું ખોરડું કડાઈ ઈ એનું એટલે કે તમને જે આથમણું દૂર જે બાર દેખાય છે ખોરડું એ ખોરડું એટલે કે જ્યાં સુરત દાદા છેલ્લું ઘર આથમણું એટલે કે છેલ્લું ગળ દેખાય છે એ ખોરડું ખોરડું એટલે કે એના ઘર આગળ આવીને ઉભા રહી ગયા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરુડ થયેલા અસવારના સરદારે ડણક દીધી એટલે કે જેવા ઘોડા ઉપરથી નીચે ઉતરે છે આ જે લોકો ઉપર છે એ ઘોડાને સાઈડમાં મૂકીને એક વ્યક્તિ સરદાર આ લોકોનો સરદાર જે છે સિપાહીઓનો એ બૂમ પાડે છે વાલા કેશરિયા દિયુગ્યામાં અજાણ્યો સ્વાદ સાંભળ્યો એટલે કે અત્યારે સવાર થઈ ગઈ છે દિવસ ઉગ્યો છે ને જાણ્યો નથી એવો કોઈ વ્યક્તિનો અવાજ છે સાદ એટલે કે અવાજ પણ દાંતણ પાણી પરવારી એટલે કે દાંતણ મ બહુ ધોઈને ફ્રેશ થઈને ઔસરીની કોરે એટલે કે ઔસરીમાં બાસીને ભગવાન સૂરજની સ્તુતિ કરતાં વાલાએ જવાબ ન દીધો ન દીધો એટલે કે જવાબ આપ્યો નહીં અને ત્યાં તો બીજો સાદ સંભળાયો અને ફરીથી કોઈક બીજા સ્વાદે બોલે છે વાલા ઘર મેં હે પ્રશ્ન કરે છે કે ભાઈ વાલો ઘરમાં જ છે તો બીજા સાદે પછવાડાના વાળામાં વાસિંદો એટલે કે સવારનો નાસ્તો સવારનો નાસ્તો કરતાં કેશરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં એટલે કે વાલો કેશરિયો ઘરમાં તો છે પણ રાજના સિપાહીઓ એટલે કે રાજાના આવા સિપાહી જોઈને આ જરા વિચારમાં પડી ગયા એટલે કે એમને પણ થોડો વિચાર આવ્યો સાત પેઢીમાં એટલે કે સાત સાત પેઢી થઈ ગઈ એમાં પણ ક્યારેય રાજાના સિપાયું આંગણે આવ્યાનું જાણ્યું નથી અને આ શું એટલે કે સાત પેઢી થઈ ગઈ દાદાના દાદા દાદાના દાદા એ રીતે સાત લોકો સાત વંશ જ અહીં થઈ ગયા પણ ક્યારેય રાજાના સિપાયો આ ઘરના આંગણે જોવા મળ્યા નથી તો અત્યારે કેવી રીતે તો ફરીથી સિપાહી પ્રશ્ન પૂછે છે ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ અને ઉઠીને ડેલી આવ્યો એટલે કે હવે એની જે ભક્તિ કરે છે સમય પૂરો થઈ ગયો અને માળા પૂરી થઈ ગઈ પૂજા આરાધના કરી લીધી હવે તે પોતાના ઘરના આંગણે આવે છે અને બોલે છે આવો બાપ આવો તો સામે વાલા કેશરિયાની સિપાહી પ્રશ્ન પૂછે છે તું મેરા નામ વાલા કેશરિયા શું તમારું જ નામ વાલો કેશરિયો છે તો વાલો કહે છે હા બાપ હું જ વાલો કેશર્યો એટલે કે હા મારું નામ જ વાલો કેશર્યો છે તો સામે સિપાહી કહે છે તુમકો અભિને અભિ સુબાને અમરેલી બોલાયા હૈ એટલે કે તને અત્યારે ને અત્યારે સુબાએ અમરેલી બોલાવ્યો છે તો વાલો કહે છે મને તો સામે સિપાહી કહે છે તુમકો સુબા કા ફરમાન હૈ એટલે કે રાજાનો તને આદેશ છે હુકમ છે અભિને અભી વાલા કેશરિયા કો હાજર કરો એટલે કે અત્યારે ને અત્યારે આ સમયે મને વાલો કિશોરીઓ જોઈએ છે હાજર કરો એને તો વાલો કહે છે અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે એટલે કે તમને કંઈક ગેરસમજ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર એટલે કે હું તો ઘોડાઓ વેચું છું સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું એટલે કે આજે સૂબો છે સુબો ઇલાકાનો કે પ્રાંતનો સુબેદાર ઉપરી વ્યક્તિ તો કે એ મને બોલાવે એ મારા માન્યમાં આવતું નથી મને સાચું લાગતું નથી મેં કંઈ રાજનો ગનો કર્યો નથી ગનો એટલે કે ગુનો અપરાધ એટલે કે મેં રાજાને ના શોભે અથવા તો રાજ રાજ દરબારમાં એવો કોઈ અપરાધ નથી કર્યો તો સિપાહી કહે છે ફરમાન હે ચલો સિપાહી આંખ કરી કર્યો આંખ કરડી કરીને બોલે છે એટલે કે થોડો ગુસ્સા સાથે આંખ લાલ કરીને બોલે છે ત્યારે વાલો કિશરીઓ કહે છે હાલો બાપ કંઈ રાજના તેડાને પાછું થોડું ફેલાશે એટલે કે હા બાપા ચાલો ત્યારે રાજા આવી રીતે તેડું મોકલે સમાચાર મોકલે તો એને આપણે નકારી ના શકાય તો વાલાએ કશવાળું કેળિયું પહેર્યું હતું માથે પાઘડી મૂકી અને સિપાહીની સાથે ઘોડે ચડ્યો એટલે કે સિપાહીની સાથે એ પણ ઘોડા ઉપર બેસીને જાય છે જાતા આઈને આઈ એટલે કે પોતાની માતાને કહેતો ગયો કહે છે સાંજે પાછો વળી આવીશ એટલે કે હું સાંજ સુધી તો પાછો આવી જઈશ ઉપાધિ કરતા નહીં એટલે કે મારી વધારે ચિંતા ઉપાધિ એટલે કે ચિંતા મારી વધારે ચિંતા તમે ના કરતા જગદંબા તમારી ભેર કરે એટલે કે માતા જગદંબા તમારી મદદ કરે તમને સહાય કરે બપોર ટાણે ટાણે એટલે કે સમય હવે બપોરના સમયે વાલા કેશરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા પૂગ્યા એટલે કે પહોંચી ગયા બપોર સુધી તો સિપાહીઓ કેશરિયાને લઈને અહીં આવી જાય છે અમરેલી સુધી કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી એટલે કે ખૂબ જ તીવ્રતાથી ક્યારનો રાહ જોતો એવો વાલા કેશરિયાનો એવો આ સુબો જ્યારે વાલા પગે પગથિયા ચડતો જુએ છે દરબારના તો એ પણ સામે જ જાય છે આવો આવો કેશરિયા કેશરિયાને કહે છે માન સાથે સન્માન સાથે બોલાવે છે આવો આવો અને આટલું જ બોલતા એને બાથ ભરી લીધી એને ગળે મળી લે છે વાલો કેશર્યો ઘડી તો મૂંઝાણો એને સમજાયું નહીં કે આ કોણ છે આ તે સુબો મારી થેકડી કરે છે કે શું એટલે કે વાલાને એમ થાય છે કે જે સુબાએ મને અહીં બોલાવ્યો છે શું થેકડી એટલે કે મજાક કરે છે આવું કરીને મારી સાથે અને સુબો પણ એનું બાવડું પકડીને એને પડખો પડખ એટલે કે એની પાસેની જ ગાદીએ બેસાડી બોલે છે કેસરિયા મને ઓળખ્યો એની પાસે જે ગાદી છે ત્યાં બેસાડે છે અને પછો ફરીથી સુબો વાલા કેશરિયાને પ્રશ્ન પૂછે છે કે ભાઈ કેશરિયા તું મને ઓળખે છે મનમાં થયું શુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં એટલે વાલાના મનમાં તો થાય છે કે ભાઈ જે સુબેદાર છે એને ધ્યાન નહીં હોય એને કંઈક ભૂલ થઈ લાગે છે પણ એના મનમાં જે વાત હતી એ એને વ્યક્ત કરી નહીં અને મૂંગે થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં માંડી અને સુબો બોલ્યો એટલે કે આખી કચેરી જે દરબારમાં બેઠી હતી ત્યાં સુબો વાલાની તારીફો એના ગુંગાન ગાઈને બોલ્યો છે વાલા કેશરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો એટલે કે મારી ઇજ્જત તો તે બતા બચાવી છે તે દિવસે કેળી હતી એટલે કે તારા વાસણીમાં જે પૈસા છે કોથળી છે એ કોથળી એક વાંસણીને છોડીને પાંચસો રૂપિયા જો તે ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત એટલે કે તે પંદર વર્ષ પહેલાં જે ઘટના બની હતી ત્યારે જો તમે પાંચસો રૂપિયા આપ્યા ન હોત તો અત્યારે હું અમરેલીનો શૂબો ન હોત વડો ન હોત હવે મને ઓળખ્યું હું રાઘોબા આ જ અમરેલીનો સુબો છું બોલ તારી સી કદર કરું એટલે અહીં વાલા કેશરિયાને અમરેલીનો સુબો રાઘોબા કહે છે કે ભાઈ આ ઘટના તને યાદ આવી ખરા હું અત્યારે અમરેલીનો સુબો બની ગયો છું પ્રાંતનો વડો બની ગયો છું તને એવું કંઈ હોય જરૂર એવી તો હું તારી શું તને કેવી રીતે હું મદદ કરી શકું તારી કદર કેવી રીતે કરી શકું તારું સન્માન કેવી રીતે કરી શકું એ તું મને કહે એટલે વાલો કિશોર કહે છે મારી કદર અને એ પણ મારા મોડે બોલાવો એટલે હાવ એટલે વાલા કિશોરિયાને આ શોભે એમ નથી એ પાછો દિલાવર વ્યક્તિ છે ખરા પણ એ પણ સ્વમાની છે એને પણ કે છે હું મારી કદર જ મારું માન તમે કેવી રીતે કરો એ હું તમને સામેથી કહું તો મરાઠો કહે છે અરે હું પણ શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત એટલે કે સમય આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કહે એટલે કે હું પણ શુદ્ધ મરાઠી છું મરાઠા છું મારે જે વ્યક્તિએ મારું આટલી બધી કાળજી રાખી આટલું બધું કર્યું મારા માટે જો એના સન્માન માટે હું કંઈ ન કરું તો મારા જ લોકો મને ના માને માગી લે કેશરિયા એટલે હવે વાલાને કહે છે ભાઈ કેશરિયા તારે જે પણ માંગવું હોય તે માંગ વડોદરાના જે રાજા છે એમને મારા માથે ચાર હાથ છે એટલે કે મારા માથા ઉપર એમનો હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે એટલે કે રાજા મારો આજ્ઞાનું પાલન કરે છે એમને મારી ઉપર સારી એવી રહેમ દ્રષ્ટિ છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં એટલે કે ખુમારીમાં આવી રીતે ઉછરેલા સુબાને ક્યારેય કોઈ પાસે માંગવાનો જે શબ્દ છે એ બોલી જ ના શકે તો શુભો શું કરે છે એલા તાંબાનું પતરું લાવો એક તાંબાનું પત્રો મંગાવે છે કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું એની સામે હાજર થઈ જાય છે એમાં લેખ મંડાણો એમાં લેખ એક નાનો એવો લેખ લખાય છે શું લખાય છે કે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેશરિયાને યાવ ચંદ્ર દિવા કરો બક્ષિશ એટલે એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી આ વાલા કેશરિયાને ગાયકવાડ તાંબાનું જે આ ગરણી ગામ છે ભેટ છે અને તિથિ તારીખ અને રાજાની મહો લાગી અને રાઘોબાએ આ હુકમ કર્યો અને કેશરિયાને માર મરતબા એટલે કે માન અને મોબા સાથે ઘરણી પુગાડો એટલે કે ઘરણી પહોંચતા કરો અને આજે પણ વાલા કેશરિયાના વંશજો એટલે કે એમની પેઢી અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં વસે છે અને આ એક વાલા કેશરિયાનું જે શુદ્ધ મરાઠા એવા શુભાએ જે કદર કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે વાલો કેશોર્ય દિલાવર છે સાથે સાથે પોતાનું માન જળવાય એ માટે સામેથી કંઈ માંગતો નથી પણ મરાઠા ખુદ એની કદર માટે એને જ એનું ગામ સોંપી દે છે હવે તમારે શબ્દ સમજૂતી જોઈને લખવાની છે આપણે રૂઢિપ્રયોગ જોઈ લઈએ રૂઢિપ્રયોગમાં ઉડીને આંખે વળગવું એટલે કે તરત જ ધ્યાન પર આવવું મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરીને જોઈ રહેવું મન ઠરવું એટલે કે સંતોષ થવો ગમી જવું રામ રામ કરવા રામ રામ કરવા એટલે કે હવે ત્યાંથી વિદાય લેવી કાન સોરીને દાઢીએ ચડાવવું એટલે કે સતર્ક થઈ જવું ઘોડાઓ પણ આવા જ હતા ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ જ નજીક હોવું મન ઉઠી જવું એટલે કે અભાવ આવવો રસ રસ ન રહેવો નજર દ્રોબવી એટલે કે નજરથી નજર મેળવી વાલા કેશરિયાએ શેઠની સામે નજર દ્રોબી મિજાજ તરડવો એટલે કે અભિમાન થવું ફાટી આંખે જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોઈ રહેવું આંખ કરડી થવી એટલે કે ગુસ્સાથી આંખો લાલ થઈ જવી પળિયો બોલ જીરવો એટલે કે એમની આજ્ઞાનું પાલન કરવું રાઘોબાનો રાજ દરબારમાં પડ્યો બોલ જીલાય છે માથે ચારેય હાથ હોવા રાઘોબાના માથા ઉપર વડોદરા રાજના ચારેય હાથ છે એટલે કે એમની રહેમ દ્રષ્ટિ છે હવે આપણે સ્વાધ્યાયમાં જોઈ લઈએ કે સ્વાધ્યાયમાં તમારે શું લખવાનું છે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર વન એ પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે ક્વેશ્ચન નંબર ટુ માં પ્રશ્નોના ઉત્તર બાય ત્રણ વાક્યમાં લખવાના છે જ્યારે ક્વેશ્ચન નંબર થ્રીમાં વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે પ્રશ્ન નંબર ચાર છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં સમાનાર્થી શબ્દ છે પ્રશ્ન નંબર છમાં વિરોધી શબ્દ લખવાના પ્રશ્ન નંબર સાત માં સાચી જોડણી કરવાની છે જ્યારે પ્રશ્ન આઠ માં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે પ્રશ્ન નંબર છે છે અહીં કોષ્ટક કોષ્ટકમાં પાંચ જોડાક્ષરો છે અને જે એ જોડાક્ષરોનો ઉપયોગ કરીને આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે જેમ કે સ્તુતિ ફરિસ્તો પછી બીજું શું બની શકે જોડાક્ષર આપણે જોવાના છે ઓકે તો તમે અહીં સારા જોડાક્ષરો જોઈને જેમ કે આપણે બે ત્રણ વાંચુથી સ્તુતિ તો એ જોડાક્ષરોનો ઉપયોગ કરીને અહીં ઉચ્ચા આવા જોડાક્ષરો પાંચ છે એનો ઉપયોગ કરીને તમારે એ શબ્દનો જ વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રશ્ન નંબર દસમાં અહીં આપણી સમક્ષ એક ફકરો છે પેરેગ્રાફ છે એમાં અમુક વિરામ ચિહ્નો વિરામ ચિહ્નો એટલે કે આપણે જે પૂર્ણ વિરામ અલ્પવિરામ પ્રશ્ના ચિહ્ન અવતરણ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન આ બધા જે ચિહ્નો ધ્યાનમાં રાખીએ છીએ એ ચિહ્નો તમારે અહીં દર્શાવવાના છે અને આ પેરેગ્રાફ આ ફકરો તમારે ફરીથી નોટબુકમાં લખવાનો છે હવે તમારે તમારી નોટબુકમાં પાઠ નંબર નવ એની શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર વનથી લઈને ક્વેશ્ચન નંબર ટેન સુધી નોટબુકમાં લખવાનો છે વિડીયો સાંભળ્યું માટે ધન્યવાદ